संक्रमण दरमियान सौथी पहला प्राथमिक शालाओं बंद करवानो निर्णय सरकार द्वारा लेवायो हतो। 20 महीना बाद आज थी धोरण 1 થી 5 ના વર્ગો શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે। શિક્ષણ મંત્રી દ્વારા એકાએક જ ગતરોજ વર્ગખંડ શરૂ કરવા માટેની જાહેરાત કરાઈ હતી। મંત્રી દ્વારા ભલે કાલે જાહેરાત કરવામાં આવી પરંતુ 3 થી 4 દિવસના સમય બાદ રાબેતા મુજબ શાળા શરૂ કરવા માટેની તારીખની જાહેરાત કરવી જોઈતી હોવાનું શાળા સંચાલકોએ જણાવ્યું હતું। પ્રાથમિક શાળાના સંચાલકોને પણ શાળા શરૂ થવાની જાહેરાત થશે તેને લઈને કોઈ અંદાજ ન હતો, જેના કારણે આજે જાહેરાત થઈ ગયા બાદ પણ વિદ્યાર્થીઓ શાળામાં હાજર રહી શક્યા ન હતા। બાળકોના વાલીઓ સાથે સંપર્ક કરીને શાળા શરૂ થવાને લઈને તેમને માહિતી આપવામાં આવી છે। બાળકો શાળામાં આવે ત્યારે વાલીઓએ અચૂક રીતે સંમતિપત્રક પણ અમને આપે એ પ્રકારની અમે એમને માહિતી આપી છે। વર્ગખંડોની સફાઈથી લઈને શાળાના શિક્ષકોને પણ માનસિક રીતે તૈયાર કરવા માટે અમે થોડો સમય જોઈશે। અમારા મતે 3-4 દિવસ બાદ શાળા રાબેતા મુજબ શરૂ થઈ શકશે। શાળા શરૂ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે પરંતુ અમારા માટે થોડો સમય જરૂરી બનશે। શાળાના શિક્ષકોને ઓફલાઈન શિક્ષણ આપવા માટે 2 દિવસ સુધી ટ્રેનિંગ આપવાની રહેશે, કારણ કે તેઓ ઘણા લાંબા સમયથી ઓનલાઈન એજ્યુકેશન આપતા હતા। બાળકોને જૂની SOP પ્રમાણે શાળામાં પ્રવેશ આપવાની સરકારે વાત કરી છે। બાળકોને કયા સમયે બોલાવવા અને ટાઈમ ટેબલ કેવી રીતે સેટ કરવું જેથી કોરોના સંક્રમણ ન થાય તેના માટે તકેદારીના તમામ પગલાં લેવાના રહેશે, જેના માટે જે તે શાળા સંચાલકો તૈયારી કરશે। આટલા લાંબા વિરામ બાદ શાળા શરૂ થવા જઈ રહી છે અને સરકારે જે નિર્ણય કર્યો છે તે આવકાર્ય છે। નમસ્કાર, હું મહેશભાઈ પટેલ, વિદ્યાકુંજ કેમ્પસ ડાયરેક્ટર। આજે જ્યારે ધોરણ 1-5નું ઓફલાઈન શિક્ષણ એટલે કે સંપૂર્ણ પ્રાથમિક શિક્ષણ શરૂ થઈ રહ્યું છે ત્યારે ખૂબ આનંદની વાત છે અમારા માટે। શિક્ષકો, સ્કૂલ અને વાલીઓ જેની રાહ જોઈ રહ્યા હતા એ સમય આજે આવી ચૂક્યો છે અને એને એક અવસર તરીકે અમે એ કરીને આજે ઉજવી રહ્યા છીએ। બાળકોને ખૂબ હાર્ટલી, હૃદયપૂર્વક, આત્મીયતાથી આવકાર આપ્યો છે અને કોરોનાની સંપૂર્ણ ગાઈડલાઇનનું પાલન કરીને અમે સાવચેતીપૂર્વક વર્તીશું, શિક્ષણ આપીશું। શિક્ષણમાં પણ જ્યારે બાળકો 1-5ના બાળકો છેલ્લા 2 વર્ષથી શિક્ષણ વંચિત છે ત્યારે અનેક મુશ્કેલીઓ છે, એને લેખન વાંચનમાં ખૂબ મુશ્કેલી છે, પરંતુ એની સાથે સહજતાથી વર્તીને પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપીને એને શિક્ષણ પ્રત્યે રુચિકર બનાવવા પ્રયત્ન કરીશું। ધોરણ 1-5ના વિદ્યાર્થીઓ ખૂબ નાના છે તો એ લોકોને કઈ રીતે તમે ગાઈડન્સ આપશો? ધોરણ 1-5ના વિદ્યાર્થીઓ સાથે SOPનું પાલન કરાવવું એક સમજણપૂર્વક કામ લેવું પડશે, મુશ્કેલ કામ છે, કારણ કે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક પહેરી રાખવો, આ બધી મુશ્કેલીઓ આવવાની છે, પરંતુ શિક્ષકો ખૂબ આત્મીયભાવથી એને સમજાવીને બને એટલી ગાઈડલાઇનનું પાલન કરવા માટે પ્રયત્ન કરીશું અને કોરોના સંક્રમણ ન થાય એની સંપૂર્ણ કાળજી રાખીશું। અને પેરેન્ટ્સને તમારો મેસેજ? વાલી મિત્રો, જ્યારે આજે પહેલા જ દિવસે આટલી મોટી સંખ્યામાં મોકલી રહ્યા છે ત્યારે અભિનંદન પાઠવું છું અને બીજા જે વાલીઓ છે હજુ રાહ જુએ છે એમને વિનંતી કરું, અપીલ કરું છું કે તમે પણ જ્યારે ઓફલાઈન શિક્ષણ ચાલુ થયું છે તો તમારા બાળકને સ્કૂલે મોકલો। બ્યુરો રિપોર્ટ, TV9 ઇન્ડિયા।